सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे पांच समय बाबत। हवे एम छे प्रभु जी कहू छे काल भाव उद्यम नसीब तथा भावि बलवान पांचो कारण जब मिले कार्य सिद्धि निदान। श्री सिद्धसेन दिवाकरे समण सूत में 53 अध्याय में त्रीजी गाथा में लखेलू छे कालो सहाव इणई पुवकयम पुरिस कारणे गंता मिछतम ते देवचू समावो होती सम्मत। एटले आ पांच कारण काल भाव उद्यम नसीब अने भावि आ पांच कारण भेगा थाय त्यारे कोई पण कार्य सिद्ध थाय छे एटले आ पांच समवाय कारणो कहेवाय छे। हवे आपणे एक पछी एक समजवानी कोशिश करीए। काळ કાળવાળી જે ભક્ત હોય છે એમ કહે છે કે બધા કાર્યો કાળ ઉપર નિર્ભર છે, સમય પાકે તો બધું થાય, સમય ન પાકે તો કાંઈ ન થાય। ભાવ કુદરતનો નિયમ મુજબ બધું બને છે અને બન્યા જ કરે છે, વ્યક્તિનું એમાં ડાપણ ન ચાલે, જે થાય તે જોયા કરવું બસ એમ માને છે। નસીબ નસીબ ઉપર જે આધાર કરે છે એ લોકો એમ માને છે કે પૂર્વ નસીબ ન ખીલે તો કાંઈ શક્ય નથી, બધું નસીબને આધારિત છે, આપણા હાથમાં કંઈ જ નથી। એમ કહે ને જગત કરતા માને કે ઈશ્વર કરે તે ખરું। નિયતિ જે નિયતિમાં ઘડાયેલ હોય, નિયતિ નિયતિ તું કદી ન ફરતી, બાકી બધું મિથ્યા, આ ગોશાળોનો નિયતિ વાત છે। અને ઉદ્યમ એટલે પુરુષાર્થ કરવાથી જ બધું શક્ય છે, પુરુષાર્થ જ ભાવિનું નિર્માણ કરે છે, આજનો પુરુષાર્થ એ આવતીકાલનું પ્રારંભ બને છે। એટલે હિતોપદેશમાં શ્લોક છે ઉદ્યમેન સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે, ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન કંઈ મનોરથથી ઈચ્છા જ નહીં। પછી દાખલો છે વ્યવહારિક, નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતી મૃગા, સૂતેલા સિંહના મોઢામાં હરણો આવીને બેસતા નથી। દોડવું પડે સિંહને, પુરુષાર્થ કરવો પડે। હવે આપણે વ્યવહારિક દાખલે સમજવા પ્રયત્ન કરીએ। કેરી આંબે ફળ તો લાગ્યા, હવે આંબે ફળ લાગ્યા તો કાળ કોઈ પણ મોસમમાં લાગે, ઉનાળો હોવો જોઈએ ને, એટલે કાળની વાત આવી। પણ હવે જો પુરુષાર્થ કરે આ બધા કારણોમાં, આ બધા કારણોનો અભ્યાસ કરીને સૌથી મોટું કારણ આ ચારેય બાકીના કારણને બદલાવી દે એ ઉદ્યમ પુરુષાર્થ છે। એટલે કાળ આમ ઉનાળામાં જ કેરી પાકે, પણ હવે એવી સિઝન, હવે એવી બધી ટેકનોલોજી આવી છે કે એવી મહેનત કરે તો 12 મહિના અલ્ફાન્સો કેરી મળે છે। એવી રીતે ઉનાળે જ કેરી થાય એ એકાંત નથી। ભાવ ગોટલામાંથી કેરી બને એ ગોટલોનો ભાવ છે, સ્વભાવ છે, વાત બરોબર। પણ આપણે સીડલેસ ગ્રેપ્સ, સીડલેસ ગ્રેપ્સની જેમ હવે મોડર્ન ટેકનોલોજીથી સીડલેસ ટોમેટો, સીડલેસ વોટરમેલોન અને એવું સંશોધન થયું છે કે સીડલેસ મેંગોની પણ શોધ થઈ છે। એટલે પુરુષાર્થ કરે તો બધું જ શક્ય છે, બી વગરનું બને હવે તો એવી ટેકનોલોજી। એટલે એવો પુરુષાર્થ કર્યો તો સીડલેસ આઈટમે બને। એટલે ભાવ બરોબર, સામાન્ય રીતે બરોબર, આ બધું જોઈએ પાંચ સમય કારણો, પણ ભગીરથ પુરુષાર્થ કરે એવા જ્ઞાની કુપાલદેવ જેવા તો એને બીજા ચાર કારણો નડતા જ નથી। એવી રીતે નિયતિ, એ તો એમ હતું થવાનું જ હતું, એ થયું, કેરી પાકવાની હતી એટલે પાકે, એવું નથી। કડવા લીંબુના ઝાડમાં કોલમ કરીને મીઠા લીંબુ પકવે એટલે બધું શક્ય છે। એટલે અડધું ઝાડ કડવા લીંબુનું હોય અને આ બાજુ ડાબી સાઈડનું અડધું ઝાડ મીઠા લીંબુનું હોય, નસીબમાં હતી તો મળ્યું, નસીબ ઉપર છોડે જ કારણ, નસીબમાં કાંઈ નહીં, બેઠો રહેતો આપણે એમ કે નસીબમાં એમ થાય, બાવળના ઝાડ નીચે ઊભો રહે કે નસીબ હશે તો કેરી રાજાપુરી પડશે, પડે એને હાલવું પડે ને આંબાના ઝાડ નીચે ઊભું રહેવું પડે। એટલે ખાલી નસીબથી ન થાય, પુરુષાર્થ કરે તો પછી બદલે, ઉદ્યમ મહેનત કરવી પડે, મહેનત કરી માવજત કરી તો વર્ષો પછી પણ, હવે આમ કહેવાય શું કે મહેનત કરે ને તોય 5-10 વર્ષે આંબો ફળે, હવે તો કોલમ કરે એટલે 1 વર્ષમાં જ 5-4 ફૂટ આંબો હોય ખાલી કોલમ કરી લઈને કેરી અવળી મૂકી, 1.5 ફૂટ જેટલી તો કેરી ઉગી, એવી ટેકનોલોજી છે। એટલે મહેનત કરે તો બધું બદલી જાય। કોપોદેવે આ જ સમયકરણની વાત વચનામૃત 192માં કરે છે, અંબાલાલભાઈને પત્ર લખ્યો છે કે તમને ખબર છે, ઓળખી ગયા છો તમે, જ્ઞાની છો અમે, એમ
અમારે નિષ્કારણ કરુણા એ કરવી જ છે, નિષ્કારણ પરમાર્થ કરવો છે એટલે લખે છે. પણ એ નિષ્કારણ પરમાર્થ ઈચ્છાની હમણાં સમવાય કારણોની ન્યૂનતા છે. એટલે કોપલદેવે આ સમવાય શબ્દ 192માં વચનામૃતનો વાપરો છે. સમવાય કારણની કઈ ન્યૂનતા છે? ન્યૂનતા છે એ આ કાળ ભાવ ઉદ્યમ નસીબમાં. કાળ આ પાંચમો કાળ છે. પછી ભાવ, ભાવ રુચિહીન છે. જીવ બધા દ્રવ્ય ક્રિયામાં રસ છે, ભાવ કોઈનો નથી. પછી નસીબ, હીનપુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. નસીબ જ નથી મૂળ તત્વ પામવાનું. અત્યારે આપણે બધા ભારે કર્મી જીવોએ જન્મ લીધો છે આ કાળમાં. નિયતિ, બનવા કાળ, એમ જ લખ્યું છે કોપલે. લખે ને પરમાર્થની વર્ષા થાય એવું આ કાળે શક્ય લાગતું નથી. પણ પુરુષાર્થ કરે તો, પુરુષાર્થ કરે અંબાલાલભાઈએ, સૌભાગભાઈએ, પ્રભુશ્રીજીએ, જુઠાભાઈએ પુરુષાર્થ કર્યો, બ્રહ્મચારીજીએ પુરુષાર્થ કર્યો. પ્રભુશ્રી રજા જ નહોતા આપતા આવવાની. પત્ર લખે નાનું છોકરું કે હું છોકરું સાથે લાવીશ, એ 5 વર્ષનું છોકરું મોટા ભાઈને આપી દીધું, પુરુષાર્થ કર્યો તો બધું મળ્યું. એટલે પુરુષાર્થ કરે તો આ કાળ ભાવ નસીબ ને નિયતિ બધું એની ઉપર મેખ મારે, બધું બદલી જાય. એટલે કોપાદેવ લખ્યું છે કે જે પુરુષ, પણ આ 5 સમવાયકરણની અત્યારે લોકોની અપેક્ષા 5 સમવાયકરણોની ન્યૂનતા છે. એટલે કોપાદેવને મહાવીરનો મૂળ માર્ગ ચોથરફ ફેલાવીને આ જગતમાં જય જયકાર કરવો તો મૂળ માર્ગનો એ ન થાય. પણ જે પામવાનો હોય પુરુષાર્થથી, તો સૌભાગભાઈ પામ્યા, અંબાલાલભાઈ પામ્યા, પ્રભુશ્રીજી પામ્યા, જુઠાભાઈ પામ્યા અને છેલ્લે બ્રહ્મચારીજી પણ પામ્યા. એટલે ખરેખર વ્યવહારની વાત આવે ત્યારે આપણે એમ કહેવાય કે બનનાર છે તે ફરનાર નથી, અને એ તો 5 કારણો ભેગા થશે ત્યારે બધું થાય, આપણું કંઈ ન ચાલે. પણ પરમાર્થમાં એટલે જ્યારે આર્થદેમ ન હોય ત્યારે આ બધું બરાબર છે કે ભાઈ 5 કારણો નથી, 5 સમવાયકારણો ન મળ્યા એટલે તકલીફ થઈ કે આવું જ ફળ મળ્યું. પણ પરમાર્થમાં તો એક જ વસ્તુ છે, જો ઉદ્યમ કરે તો આ બધું બદલી જાય. કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાના 5 કારણો છે, એમાં મોટામાં મોટું કારણ ઉદ્યમ છે. એટલે કોપાલદેવ આત્મસિદ્ધિની ગાથામાં લખેલું છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પછી ભવસ્થિતિ એટલે નિયતિ, કાળ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એટલે આ 5 સમવાયકારણો જાણી અને આપણે ઉદ્યમનું કારણ, પુરુષાર્થનું કારણ ફોરવી બાકી ચારેય કારણો પર અત્યારે પણ આ કાળે પણ મેઘ મારી શકીએ. કૈનર પંચમ કાળને દેખી વસ્તુ અભંગ. એટલે આ 5 કારણો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વરૂપ.